नमस्ते विद्यार्थी मित्रों, आप सर्वे विद्यार्थी मित्रों एंटायर स्टडी चैनल पर स्वागत छे। मित्रों आजना लेक्चर में आपणे श्रेणिक तो परावर्त सम्मित श्रेणी अनुबद्ध परावर्त श्रेणी अने विसम्मित श्रेणी आटला टॉपिक आपणे आजना लेक्चर में आपणे जोईशुं। तो आपणे श्रेणिकना परावर्त थी आपणे लेक्चरनी शुरुआत करीए। श्रेणिकनो परावर्त तो एनी व्याख्या जोईए आपणे। धारो के कोई श्रेणिक ए बराबर ए आई जे एम बाय एन प्रकारनो श्रेणिक छे। आ श्रेणिकमां हारनी અને સ્તંભની અદલા બદલી કરવાથી મળતા શ્રેણિકને શ્રેણિકનો પરાવર્ત શ્રેણિક કહેવામાં આવે છે અને તેને સંકેતમાં એન એ ટ્રાન્સપોઝ અથવા એ પ્રાઇમ વડે દર્શાવાય છે। હવે શ્રેણિકના જે પરાવર્ત છે મિત્રો એને ઇંગ્લિશમાં ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહેવાય, બરાબર। એટલે ટ્રાન્સપોઝનો પહેલો અક્ષર આવે ટી, એટલા માટે શ્રેણિકના પરાવર્તને આપણે એ ટી વડે પણ આપણે દર્શાવીએ છીએ અથવા એનો ડેશ, બરાબર। હવે શ્રેણિકના પરાવર્તમાં આપણે શું કરીએ છીએ, હારની અને સ્તંભની શું કરીએ છીએ આપણે અદલા બદલી કરીએ છીએ। તો શ્રેણિકની આપણે હારની અને સ્તંભની અદલા બદલી કરી દઈએ આપણે, પછી જે આપણને શ્રેણિક મળે છે એને આપણે શું કહીએ, શ્રેણિકનો પરાવર્ત શ્રેણિક આપણે કહીએ છીએ અને એને આપણે એ ટ્રાન્સપોઝ અથવા એ પ્રાઇમ વડે દર્શાવાય છે। હવે ઉદાહરણથી આપણે સમજીએ તો અહીંયા આપણને શ્રેણિક એ આપેલો છે એનો આપણે પરાવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ શ્રેણિકનો આપણે ગોતવાનો છે। તો એ ટ્રાન્સપોઝ બરાબર, તો શું કરવાનું, જે સ્તંભ છે બરાબર એને આપણે કેમાં પરિવર્તન કરી દઈશું હારમાં। તો અહીંયા સ્તંભ કયો છે, 1 4 7, તો એ આપણે શું બની જશે ટ્રાન્સપોઝમાં પેલી હાર, એટલે 1 4 7। પછી બીજો જે સ્તંભ છે એ બીજી હાર બની જશે આપણી 2 5 8, ત્રીજો જે સ્તંભ છે આપણે ત્રીજી હાર બનશે એટલે 3 6 9। તો આ જે આપણને શ્રેણિક મળ્યો એ શ્રેણિક એનો શું થશે ટ્રાન્સપોઝ, એટલે એ નો ટ્રાન્સપોઝ બરાબર આપણને આ શ્રેણિક મળશે, એ તે અહીંયા લખેલો છે આપણે, તો એનો ટ્રાન્સપોઝ આપણને આ મળશે બરાબર। ટૂંકમાં જે સ્તંભ હોય એને આપણે શેમાં લાવી દેવાનું, હારમાં ફેરવી દેવાની, પછી એ શ્રેણિક મળે એને આપણે શું કહેશું, તે શ્રેણિકનો પરાવર્ત શ્રેણિક। હવે એ બરાબર આપણને આપ્યો છે 1 2 3 4 5 6 એવો એક શ્રેણિક આપણને આપ્યો છે, એમાં 3 હાર છે અને 2 સ્તંભ, 3/2 પ્રકારનો શ્રેણિક છે। આનો આપણે ટ્રાન્સપોઝ ગોતીએ આપણે, આ પહેલો સ્તંભ છે એ શું બની જશે, પહેલી હાર બની જશે, બીજો જે સ્તંભ છે એ બીજી હાર, એટલે એનો ટ્રાન્સપોઝ આપણને શું મળ્યો 1 3 5 2 4 6। એટલે જો અહીંયા આપણે 2/3 થઈ ગયો, એટલે 2 હાર ને 3 સ્તંભ મળ્યો, એટલે જ્યારે આપણે ટ્રાન્સપોઝ એટલે કે પરાવર્ત શ્રેણિક ગોતશું તો ત્યારે આપણે હાર અને સ્તંભની સંખ્યા બદલાઈ શકે। અહીંયા જો હાર કેટલી છે, આમાં 3 છે અને અહીંયા 2 છે, સ્તંભ 2 છે અને અહીંયા સ્તંભ 3 છે, પણ આપણે તો પરાવર્ત શ્રેણિક ગોતવું હોય તો આપણે શું પ્રોસેસ કરીએ છીએ કે ભાઈ જે સ્તંભ હોય એને આપણે શેમાં ફેરવી દેવાનો, હારમાં ફેરવી દેવાનો, બરાબર। એ જે શ્રેણિક મળે એ શ્રેણિકનો શું કહેવાય, પરાવર્ત શ્રેણિક। હવે એની પછીનું ઉદાહરણ લઈએ આપણે, એનો ટ્રાન્સપોઝ, પાછો એનો ટ્રાન્સપોઝ એટલે કે પરાવર્તનો પરાવર્ત,
શ્રેણિક એ આપણને પોતે મળે. તો આવું વસ્તુ થાય તેવું ઉદાહરણ આપણે લેવાનું છે. તો એ બરાબર આપણને આ આપેલું છે, એનો આપણે ટ્રાન્સપોઝ લઈએ, પરાવર્ત લઈએ, એનો પરાવર્ત લઈએ આપણે. તો આ જે પહેલો સ્તંભ છે એ શું થશે, પહેલી હારમાં આવી જશે. બીજો સ્તંભ છે એ બીજી હાર બનશે. ત્રીજો સ્તંભ છે એ ત્રીજી હાર બનશે. તો આ આપણને શું મળ્યો, શ્રેણિક, એનો પરાવર્ત શ્રેણિક. હવે ફરી વખત આ શ્રેણિકનું આપણે શું લેવાનું છે, પરાવર્ત શ્રેણિક લેવાનું છે. તો ટ્રાન્સપોઝનો પાછો શું કરવાનો છે, ટ્રાન્સપોઝ. તો આનો પાછો તમે ફરી વખત પરાવર્ત શ્રેણિક મેળવો તો આ જે સ્તંભ છે એ શું થઈ જશે, પહેલી હાર, બીજો સ્તંભ છે એ બીજી હાર, ત્રીજો સ્તંભ છે એ ત્રીજી હાર. તો આ આપણને શું મળી ગયો, શ્રેણિક એનો પરાવર્તનો પરાવર્ત. હવે તમે જુઓ મિત્રો, આ જે શ્રેણિક છે એ તો શ્રેણિક એ કેવો છે, પોતે છે ને. જુઓ બંને કેવા આવે છે, સમાન આવે છે. તો આની બરાબર આપણે શું લખી શકીએ, બરાબર એ લખી શકાય. તો તેથી એનો ટ્રાન્સપોઝ, એનો ટ્રાન્સપોઝ બરાબર ટ્રાન્સપોર્ટનો ટ્રાન્સપોર્ટ બરાબર શું મળશે, શ્રેણિક પોતે મળે. અહીંયા આપણે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો, જવાબ તમને બધામાં સમાન જ તે મળશે, ટૂંકમાં બધામાં એ સાબિત થશે. હવે એની પછી આપણે આગળ વધીએ. હવે પરાવર્ત શ્રેણિકના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ, એનો ટ્રાન્સપોઝ એટલે શું મળશે, શ્રેણિક એ આપણને પોતે મળે. આ તો હમણાં જ તે આપણે ઉપરના ઉદાહરણમાં તે આપણે સાબિત કરી ચૂક્યા છીએ. હવે બીજું જે ગુણધર્મ છે એ આ છે કે એ પ્લસ બી કાઉન્સ ઉપર એનો પરાવર્ત, એટલે એનો આપણે ટ્રાન્સપોઝ લઈએ આપણે તો આપણે શું લખી શકીએ, એ ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ. હવે ત્રીજો ગુણધર્મ, આલ્ફા એ ને કાઉન્સ ઉપર શું હોય, એનો ટી એટલે કે ટ્રાન્સપોઝ હોય તો આપણે શું લખી શકીએ. હવે અચળ ઉપર તમે અચળનો ટ્રાન્સપોઝ લ્યો તો કાંઈ ફેર પડે નહીં, એટલે આલ્ફા એમનો રહેશે. પણ એનો શું લેવો પડશે, આપણે પરાવર્ત શ્રેણિક લેવાનો, એટલે એનો પરાવર્ત બરાબર શ્રેણિક. તો આ એના ગુણધર્મો થઈ ગયા. હવે એની પછીનું ઉદાહરણ, આલ્ફા બરાબર 7 આપ્યા છે, એ બરાબર આપણને શ્રેણિક 2/2 એટલે કે 1, 2, 3, 4 આપ્યો છે, બી બરાબર આ શ્રેણિક આપ્યો છે. તો આપણે મેળવવાનું શું છે, આલ્ફા ઇન્ટુ એ પ્લસ બી કાઉન્સ ઉપર એનો પરાવર્ત. પછી બીજું ગોતવાનું છે આલ્ફા ડોટ એ ડોટ બી કાઉન્સ ઉપર એનો ટ્રાન્સપોઝ. આ બંને વસ્તુ આપણે મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે આની ઉપર પહેલાં આપણે કામ કરીએ. તો પહેલાં આના માટે આપણે પહેલાં શું ગોતી લેવાય, તો સહેલું પડે એ પરિણામ ગોતવું આપણને. તો પહેલાં આપણે ગોતી લેવાય એ પ્લસ બી ગોતાય, એ મળી જાય પછી એનો શું લેવાનો, પરાવર્ત શ્રેણિક. તો મેળવીએ તો પહેલાં આપણે એ પ્લસ બી મેળવીએ. તો શ્રેણિક એ એટલે આ મેં લખી દીધો, પ્લસ બી એટલે આ આખો શ્રેણિક મેં લખી દીધો. હવે આ બેનો આપણે શું કરવાનો છે, સરવાળો. તો 1 વત્તા 4 એટલે કેટલા આવશે, 5. શ્રેણિક હું એ લખતો જ જાઉં છું બરાબર. 1 વત્તા 4 એટલે કેટલા આવશે, 5. 2 વત્તા 5 એટલે 7. 3 ને 1 4 અને 4 વત્તા 1 એટલે 5. તો આ આપણને એ વત્તા બી મળ્યો. એ શ્રેણિક જે છે આ આપણે હવે એનો આપણે શું લેવાનો છે, ટ્રાન્સપોઝ બરાબર. તો જે આ પહેલો સ્તંભ છે એવું બની જશે પહેલી હાર, એટલે 5, 4 પહેલી હાર બની જશે, અને 7, 5 જે સ્તંભ છે એ બીજી હાર, એટલે 7, 5 બીજી હાર બની જશે. તો આ એનો એ વત્તા બીનો શું મળી ગયો આપણને, પરાવર્ત શ્રેણિક. હવે એને આપણે આલ્ફા વડે ગુણવાનું છે. અને આલ્ફા આપણને કેટલા આપે છે રકમમાં જોવો, તો આલ્ફા બરાબર આપણને 7 આપેલા છે. તો એ આપણે હવે લઈશું. તો હવે આલ્ફા ઇન્ટુ એ વત્તા બીનો ટ્રાન્સપોઝ બરાબર, આલ્ફા એટલે 7 મૂક્યા અને ટ્રાન્સપોઝનો આન્સર શું આવ્યો છે આપણે, 5, 4, 7, 5 એ મેં લખી દીધો. હવે આનું આપણે સાદુરૂપ જોઈએ તો 7 અંદર ગુણાય મેટ્રિક્સમાં રહેલા દરેક ઘટક, એટલે શ્રેણિકમાં રહેલા દરેક ઘટક સાથે એ ગુણાય. તો પહેલાં આપણે લખીએ તો શું આવશે, 7 5 35, 7 4 28, 7 7 49, 7 5 35.
તો એ જ તે આપણે જવાબ મળે છે. હવે તો પહેલો જે પરિણામ આપણે મેળવવાનું હતું એ આપણને મળી ગયું, બરાબર. હવે આગળ શું પૂછ્યું છે એ જોઈએ આપણે. આગળ આપણને આવું માગેલું છે કે ભાઈ આલ્ફા ઇન્ટુ એ ડોટ બી નો ટ્રાન્સપોઝ. તો આના માટે પહેલાં શું કરાય, એ ડોટ બી ઓળખી લેવાય. એ ડોટ બી મળી જાય પછી એનો શું ઓળખી લેવાનું, બરાબર શ્રેણી. બરાબર શ્રેણી મળી જાય પછી એને આલ્ફા વડે ગુણી દેવાનું, એટલે આપણને જવાબ મળી જશે. તો કરીએ આપણે, તો એ ડોટ બી, તો પહેલાં એ શ્રેણી લખ્યો પછી બી, બી બેનો આપણે શું કરવાનો છે હવે, ગુણાકાર. તો પહેલી હાર અને પહેલો સ્તંભ તમે કરો એટલે આપણે ગુણાકાર કરતા જઈએ આપણે. તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે ચાર એકા ચાર, બે એકા બે, પછી પહેલી હાર અને બીજો સ્તંભ એટલે પાંચ એકા પાંચ, બે એકા બે. હવે બીજી હાર અને પહેલો સ્તંભ એટલે ચાર તેરી બાર, ચાર એકા ચાર. બીજી હાર બીજો સ્તંભ પાંચ તેરી પંદર, ચાર એકા ચાર. હવે આનું આપણે સાદુરૂપ દઈએ, ચાર ને બે છ તે આવી ગયું, પછી પાંચ ને બે સાત એ પણ મળી ગયું, બાર ને ચાર હોળ એ પણ મળી ગયું, પંદર ને ચાર નવ, પંદર ને ચાર કેટલા થશે, ઓગણીસ, બરાબર. તો આપણને શું મળી ગયો, એ ડોટ બી આપણને મળી ગયો. હવે એનો આપણે શું લેવાનો છે, પરાવર્ત શ્રેણી. તો આ જે શ્રેણી છે એનો પરાવર્ત તમે લ્યો તો શું બને આપણને, છ સાત જે સાત છે એ હરોળ છે એ ઉપડી જાય, સ્તંભ બની જાય, અને સોળ ઓગણીસ છે એ બીજો સ્તંભ બની જશે. તો આપણને પરાવર્ત શ્રેણી પણ મળી ગયો એ ડોટ બીનો. એને હવે આલ્ફા સાથે ગુણી દેવાના, આલ્ફા કેટલા છે સાત, તમે એને ગુણો એટલે આપણને જવાબ શું મળશે, આ મળશે સાત છક બેતાલીસ, પછી સોળ સત્તા એકસો બાર, સત્યાવીસ સત્ય ઓગણપચાસ, ઓગણીસ સત્તા એકસો ને તેત્રીસ. તો આપણને આ આન્સર મળશે. હવેનો જે મુદ્દો આવે છે મિત્રો તે છે સંમિત શ્રેણી. ધારો કે કોઈ શ્રેણીક એ બરાબર એ આઈ જે એમ બાય એન પ્રકારનો શ્રેણીક હોય તો એ બરાબર એનો ટ્રાન્સપોઝ થાય ત્યારે આપેલ શ્રેણીક ને સંમિત શ્રેણીક કહેવાય છે. એટલે શ્રેણીક એ હોય મિત્રો એનો તમે પરાવર્ત શ્રેણીક મેળવો તો એ બંને કેવા આવે છે, સમાન આવતા હોય તો એ સંમિત શ્રેણીક થયો, બરાબર. એનું ઉદાહરણ લઈએ તો એ બરાબર આપણી પાસે આ છે, એનો તમે પરાવર્ત શ્રેણીક મેળવી આપણે. તો આ પહેલી જે સ્તંભ છે એ આર બનશે એટલે એ એચ જી, પછી બીજો જે સ્તંભ છે બીજી આર એટલે એચ બી એફ, ત્રીજો સ્તંભ છે ત્રીજી આર એટલે જી એફ સી. તો તમે જુઓ આ આપણને ટ્રાન્સપોઝ અને શ્રેણીક એ બંને કેવા મળે છે, આપણને સમાન મળે છે. એટલે એ શ્રેણીક અને એનો ટ્રાન્સપોઝ બે સમાન જ મળે છે આપણને, બરાબર શ્રેણીક મેળવતા તો પણ, બરાબર. તો આપણે શું લખી શકીએ, એ બરાબર એનો પરાવર્ત શ્રેણીક એટલે એ બરાબર એનો ટ્રાન્સપોઝ, એટલે કે આ શ્રેણીક કેવા હશે, સંમિત શ્રેણીક કહેવાય. હવે સંમિત શ્રેણીક પછી એની પછીનો ટોપિક અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક આપણે જોઈએ. સંમિત શ્રેણીક માટે તમારે કન્ડિશન હોય જ રાખવાની, એ બરાબર એનો ટ્રાન્સપોઝ થવો જોઈએ, તો આ જે શ્રેણી એ પછી સંમિત કહેવાય, નહીંતર કહેવાય નહીં. હવે અનુબદ્ધ પરાવર્ત શ્રેણીકમાં પણ કન્ડિશન યાદ રાખવાની છે, એટલે આપણે બીજું એમાં બહુ મહત્વનું છે નહીં. ધારો કે કોઈ શ્રેણીક એ બરાબર એ આઈ જે એમ બાય એમ પ્રકારનો શ્રેણીક છે, જો શ્રેણીક એ સંકર સંખ્યા ધરાવતો હોય, એક આ મહત્વનો પોઈન્ટ છે કે શ્રેણીક એ કેવો છે, એમાં સંકર સંખ્યા ધરાવતો હોય, સંકર સંખ્યા એટલે કે આઈ સ્વરૂપમાં એ સંખ્યા આપેલી હોય આપણને, તો શ્રેણીકોના ઘટકોની બદલે એટલે કે એ આઈ જેને બદલે તેના અનુબદ્ધ સંકર સંખ્યા લેવાથી મળતા શ્રેણીકને અનુબદ્ધ શ્રેણીક કહેવાય છે, અને તેને એ આઈ જે બાર અથવા એ બારથી દર્શાવાય છે એટલે કે એ આઈ જે બાર અથવા એ કેપિટલ એ બારથી દર્શાવાય છે. અને જો અનુબદ્ધ શ્રેણીકનો પરાવર્ત શ્રેણીક લેવામાં આવે તો તેને
ए बार एनो ट्रांसपोज थी दर्शावाय छे, अने ए बार एनो ट्रांसपोज बराबर हूँ लखाय ए स्टार अनुबद्ध परावर्त श्रेणी छे। हवे फरी वक्त आकृतिनो टूंकमां समझाऊं के भाई खाली आपणे कोई श्रेणी ए आपणे फरी वक्त जोईए के धारो के कोई श्रेणी ए बराबर ए आई जे प्रकारनो श्रेणी छे, जो श्रेणी ए संकर संख्या धरावतो होय तो श्रेणी ना घटकोनी बदले એટલે કે એઆઈ જેને બદલે તેના અનુબદ્ધ સંકર સંખ્યા લેવાથી મળતા શ્રેણીકને અનુબદ્ધ શ્રેણી કહેવાય છે અને તેને એ બારથી દર્શાવાય છે, અને જો અનુબદ્ધ શ્રેણીકનો પરાવર્ત શ્રેણીક લેવામાં આવે તો અનુબદ્ધ શ્રેણીક ખાલી આપણે લઈએ મિત્રો તો એને આપણે એ બારથી દર્શાવીએ છીએ બરાબર, અનુબદ્ધ ખાલી શ્રેણીક, પરંતુ અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક આપણે લેતા હોય તો એના માટે શું કરવાનું, એ બારનો શું લેવાનું તમારે ટ્રાન્સપોઝ। તો આ જે આપણને મળે છે એ શું કહેવાય, અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક, એને આપણે એ સ્ટાર વડે પણ દર્શાવીએ છીએ। એટલે અનુબદ્ધ પરાવર્ત શ્રેણીકમાં કન્ડિશન તમારે યાદ રાખવાની શું, એ સ્ટાર બરાબર એ બાર એનો ટ્રાન્સપોઝ, જો આ વસ્તુ થાય તો આપેલ શ્રેણીક અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક છે નહીતર નથી। હવે એને ઉદાહરણ તે આપણે સમજીએ એટલે વધારે તમને ખ્યાલ આવે। તો એ બરાબર આ શ્રેણીક છે તો હોય તો શ્રેણીક એનો અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક આપણે મેળવવાનો છે। તો પહેલાં તો આપણે શું કરવાનું મિત્રો, એનો અનુબદ્ધ શ્રેણીક મેળવી લેવાનો, અનુબદ્ધ શ્રેણીક એટલે એ બાર મેળવવાનો, આપણે એ બાર મળી જાય પછી એનો ટ્રાન્સપોઝ મેળવવાનો, આપણે ટ્રાન્સપોઝ મળી જાય એટલે એ ઓટોમેટિક શું મળી ગયો આપણને, એ સ્ટાર મળી ગયો। તો સૌ પ્રથમ આનો આપણે અનુબદ્ધ શ્રેણીક એટલે એ બાર આપણે મેળવીએ। હવે એ બાર કેવી રીતે મેળવાય એ તમને સમજાવું, તો એ બાર મેળવવા માટે જે સંકર સંખ્યા હોય સંકર સંખ્યા પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો શું થાય પ્લસ, ખાલી નિશાની બદલાય બીજું કાંઈ ફેર પડે નહીં। હવે જો આનો આપણે એ બાર મેળવવો છે, એ બાર બરાબર કોનો આ શ્રેણીકનો, તો જો હવે પહેલો ઘટક શું છે એમાં એ પ્લસ એક પ્લસ આઈ છે તો શું થઈ જશે એક માઇનસ આઈ, નિશાની ફક્ત સંકર જે હશે સંખ્યા ત્યાં જ તે બદલાશે બીજા ઘટકની બદલાશે નહીં। હવે બે આઈ, બે આઈ છે તો શું થઈ જશે માઇનસ બે આઈ, પછી માઇનસ આવ્યો હોય તો શું થઈ જશે પ્લસ આઈ, પછી આ જે ઘટક છે ચાર માઇનસ આઈ તો શું થઈ જશે ચાર પ્લસ આઈ, આ આપણને શું મળી ગયો અનુબદ્ધ શ્રેણીક એટલે કે અનુ એ બાર આપણને આ મળ્યો, એ જ તે શ્રેણીક એ બાર આ મેં લખેલો છે, અનુબદ્ધ શ્રેણીક આપણને મળી ગયો છે। હવે અનુબદ્ધ શ્રેણીકનો અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક મેળવવાનો છે એટલે હવે આનું શું કરવું પડશે આપણે, એનું આપણે એ નો ટ્રાન્સપોઝ મેળવવાનો, આનો તમે ટ્રાન્સપોઝ મેળવો એટલે શું થશે એક માઇનસ આઈ આઈ માઇનસ બે આઈ ચાર પ્લસ આઈ, તો આ શું મળી ગયો આપણને એ બારનો ટ્રાન્સપોઝ મળી ગયો, તો એ જ તે શ્રેણીકમાં અહીંયા લખેલો છે એટલે એ બાર એનો ટ્રાન્સપોઝ બરાબર શું છે એક માઇનસ આઈ આઈ માઇનસ બે આઈ ચાર પ્લસ આઈ। તો આ જે આપણને મળી ગયો એ બારનો ટ્રાન્સપોઝ એક તે શું કહેવાય અનુબદ્ધ પરાવર્ત શ્રેણી, એટલા માટે આની બરાબર આપણે શું લખી શકીએ ભાઈ વ્યાખ્યા પ્રમાણે એ સ્ટાર, શું લખી શકીએ એ સ્ટાર એટલે એ બાર એનો ટ્રાન્સપોઝ એટલે શું લખ્યું મેં એ સ્ટાર જમણી બાજુ, તો એ જ ઇટ ઇઝ એ આપણો આન્સર છે। તો ફાઇનલી અનુબદ્ધ પરાવર્ત શ્રેણી આપણને આ મળ્યો બરાબર। હવે બહુ સરળ છે મિત્રો, સંમિત શ્રેણીક હોય છે તો સંમિત શ્રેણીક તમારે ફક્ત તમારે બધી જે વ્યાખ્યાઓ છે એની માત્ર તમારે શરત યાદ રાખવા એટલે તમને એક્ઝામ્પલમાં કાંઈ વાંધો આવે નહીં। સંમિત શ્રેણીક માટે કન્ડિશન શું છે, એ બરાબર એનો ટ્રાન્સપોઝ થવો જોઈએ, પછી અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક, અનુબદ્ધ શ્રેણીક હોય તો ખાલી એ બરાબર એ બાર, પણ અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક જો અનુબદ્ધ શ્રેણીક હોય તો એ બરાબર એ બાર, અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક હોય તો એ સ્ટાર બરાબર
એ બાર તો મેળવવાનું જ તે, પણ એનો શું લેવાનો ટ્રાન્સપોઝ, તો આને શું કહેવાય અનુબદ્ધ પરાવર્ત શ્રેણી, અને આને અનુબદ્ધ શ્રેણી. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે લેવાનું છે વિસંમિત શ્રેણીક. તો વિસંમિત શ્રેણીક કોને કહેવાય? ધારો કે કોઈ શ્રેણીક એ બરાબર એ આઈ જે એમ બાય એમ પ્રકારનો શ્રેણીક હોય, તો એ બરાબર માઇનસ એનો ટ્રાન્સપોઝ થાય ત્યારે આપેલ શ્રેણીકને વિસંમિત શ્રેણીક કહેવાય છે. એટલે કે એ બરાબર એ ટ્રાન્સપોઝ, હવે એ બરાબર એ ટ્રાન્સપોઝ થાય સંમિત થયો, પણ એના આગળ ખાલી માઇનસ લગાડજો ને, તો આ શ્રેણીક કયો બની જશે? વિસંમિત શ્રેણીક બની જશે. એટલે સંમિત અને વિસંમિતમાં ખાલી નિશાનીનો ફરક છે, બીજો કાંઈ ફેર છે નહીં. આ કયો થઈ ગયો? સંમિત શ્રેણીક. આગળ માઇનસ લગાડજો તો આ કયો શ્રેણીક થઈ ગયો? વિસંમિત શ્રેણીક. બરાબર. તો આ વિસંમિત માટેની શરત અને આ સંમિત માટેની શરત. હવે એનું ઉદાહરણથી આપણે સમજીએ તો એ બરાબર આપણને આ શ્રેણીક આપ્યો છે. હવે એનો ટ્રાન્સપોઝ મેળવો. એનો શું મેળવીએ આપણે? એનો ટ્રાન્સપોઝ એટલે જે સ્તંભ હશે એ બધું શું આવી જશે? હારમાં આવી જશે. તો આપણને એનો ટ્રાન્સપોઝ આ મળ્યો. હવે નિશાની બદલવાની છે, તો હવે એને માઇનસ વડે તમે ગુણો તો જે માઇનસ હશે એ પ્લસ થાય, ને પ્લસ હોય એ માઇનસ થાય, તો આ બધા માઇનસ થશે એટલે અહીંયા આવી ગયું માઇનસ. એટલે આમાંથી માઇનસ કોમન કાઢી લો. બરાબર. માઇનસ કોમન કાઢો તો માઇનસ ગુણો બે એક જ થાય, એટલે માઇનસ આમાં કોમન કાઢી લઈએ આપણે. તો માઇનસ કોમન કાઢો તમે તો બધા અંદર શ્રેણીકમાં રહેલા અંદરની બધા ઘટકોની નિશાની બદલાઈ જાય, તો પ્લસ હોય માઇનસ થશે, અને માઇનસ હોય શું થઈ જશે? પ્લસ. તો આ માઇનસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું, પછી આ માઇનસ થઈ ગયું, પછી આ પ્લસ થઈ ગયું, એટલે માઇનસ આપણે કોમન કાઢી લીધું. બરાબર. તો હવે જો આ તે શ્રેણીક આપણને શું મળી ગયું છે? શ્રેણીક એ આપણને પોતે મળી ગયો. તો બરાબર અહીંયા શું લખવાનું આપણે? માઇનસ એ આપણને મળી ગયું, માઇનસ એનો ટ્રાન્સપોઝ. તો આ કયો શ્રેણીક થઈ ગયો? વિસંમિત શ્રેણીક થઈ ગયો. હજી આગળ આપણે ઉદાહરણ લઈએ. શ્રેણીક આપેલો છે એ, તો શ્રેણીકને સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે અભિવ્યક્ત કરો. તો સંમિત અને વિસંમિત સરવાળાને આપણે સરવાળા સ્વરૂપે એને અભિવ્યક્ત કરવાનો છે. તો એના માટે એક પરિણામ તમારે યાદ રાખવું પડશે કે ભાઈ શ્રેણીક જે છે એને સરવાળા રૂપે આપણે એક દૂતીયાંશ એ વત્તા એનો ટ્રાન્સપોઝ પ્લસ એક દૂતીયાંશ કૌંસમાં એ માઇનસ એનો ટ્રાન્સપોઝ. એકવાર પ્લસ લેવાનું, એકવાર શું લેવાનું? માઇનસ. બીજું કંઈ આમાં નવું છે નહીં. ટૂંકમાં તમારે એક આ યાદ રાખવું પડશે. બરાબર. જ્યારે આ ઉદાહરણ પૂછાય તો આપણને. તો શ્રેણીક એ લખી દીધો. હવે એનો ટ્રાન્સપોઝ મેળવી લીધો આપણે, અને ટ્રાન્સપોઝ મેળવતો તમને આવડી ગયો હવે. એટલે પેલો જે સ્તંભ હોય એ હાર થઈ જાય, જેટલા સ્તંભ હોય બધા શું બને? હારમાં પરિવર્તન થઈ જાય. તો આપેલ શ્રેણીકને સંમિત શ્રેણીક અને વિસંમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે સરવાળા રૂપે નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો પરિણામ આ છે. બરાબર. એક દૂતીયાંશ એ વત્તા એનો ટ્રાન્સપોઝ વત્તા એક દૂતીયાંશ એ માઇનસ એનો ટ્રાન્સપોઝ. આ પરિણામ હવે આપણે મેળવશું. એટલે જે આપણું પરિણામ હતું મિત્રો, પેલું શું હતું? એક દૂતીયાંશ એ વત્તા એનો ટ્રાન્સપોઝ. તો એ શ્રેણીક અને એ શ્રેણીક એનો ટ્રાન્સપોઝનો શું કરવાનો છે આપણે? સરવાળો. તમે સરવાળો કરશો એટલે આપણને આ શ્રેણીક, તમે સરવાળો કરશો એટલે આપણને આ શ્રેણીક મળશે. પ્લસ શું હતું પરિણામમાં? પ્લસ એક દૂતીયાંશ એ માઇનસ એનો ટ્રાન્સપોઝ હતો. એટલે શ્રેણીક એ અને એના શ્રેણીક ટ્રાન્સપોઝનો શું કરવાનો છે? બાદબાકી. તમે બાદબાકી કરશો એટલે તમને શ્રેણીક આ મળશે. તો એ આ લખેલું જ છે. બરાબર. સરવાળો અને બાદબાકી તો આપણને આવડે જ છે.
હવે શું કરવાનું મિત્ર, એક દૂતીયાંશ આ શ્રેણીની અંદર આપણે ગુણી ગયા એટલે બધા ઘટકો સાથે ગુણાશે, એટલે માઇનસ બે છે એની સાથે બે ભાંગવા એટલે શું આવે માઇનસ એક, નવના છેદમાં બે આવશે, છના છેદમાં બે એટલે બરાબર. અત્યારે આપણે છે ને સાદુરૂપ નહીં આપે કારણ કે એ લસ્સા આપણે લેવામાં સરળતા રહે એટલા માટે બે ને આપણે કાંઈ કરશું નહીં, એમ લેવા જશું. પછી નવના છેદમાં બે, છના છેદમાં બે, ચારના છેદમાં બે, તો એ આવી ગયું. છના છેદમાં બે, ચારના છેદમાં બે, દસના છેદમાં બે, તો એ વસ્તુ આવી ગઈ. પ્લસ એઝ ઇટ ઇઝ હવે એક દૂતીયાંશ હવે આમાં ગુણીએ તો ઝીરો, પાંચ દૂતીયાંશ માઇનસ ચારના છેદમાં બે માઇનસ પાંચના છેદમાં બે, ઝીરોના છેદમાં બે એટલે શું થાય, ઝીરો જ થાય, ચારના છેદમાં બે. પછી અહીંયા આપણે લઈએ ભાંગાકાર કરીએ, ચારના છેદમાં બે માઇનસ ચારના છેદમાં બે ઝીરો એટલે આવી ગયો. તો આ એક દૂતીયાંશ અંદર લેતા આપણને આવું પરિણામ મળે છે. હવે આ બે શ્રેણીકનો આપણે શું કરવાનો, સરવાળો. તો જે ઘટકો હોય અનુરૂપ ત્યાં આપણે સરવાળો થાય એટલે માઇનસ એક વત્તા ઝીરો એટલે માઇનસ એક, નવના છેદમાં બે અને પાંચના છેદમાં બે એ બેનો સરવાળો કરો એટલે આ આવશે. તો એવી રીતે બધાનો તમે પરિણામ લખો એટલે આવું એક શ્રેણીક મળશે આપણને. તો હવે મિત્રો માઇનસ એક તો એ જીટી છે. હવે જો નવ આમ છે, નવના છેદમાં બે વત્તા પાંચના છેદમાં બે, બેનો છેદ સમાન છે, બે જ છે, લસ્સા શું આવશે બે, અને નવ ને પાંચ થાય ચૌદ, ચૌદના છેદમાં બે એટલે કેટલા થાય સાત, તો આપણને કેટલો મળશે જવાબ સાત. એવી રીતે અહીંયા તમે કરો છના છેદમાં બે માઇનસ ચારના છેદમાં બે, એટલે છના છેદમાં બે એટલે ત્રણ, ચારના છેદમાં બે એટલે બે, એટલે કેટલો આવ્યો જવાબ એક, તો એ આપણને મળી ગયું. તો આવી રીતે તમારે બધા ઘટકોનું સાદુરૂપ દેવાનું છે પરિણામનું એટલે તમને આવો શ્રેણીક મળશે. તો આ જે શ્રેણીક આપણને મળ્યો મિત્રો એ જ તે શ્રેણીક આપણને જે માગેલો છે એ શ્રેણીક એને સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે અભિવ્યક્ત કરો તો આપણે આ સરવાળા સ્વરૂપે અભિવ્યક્ત કરો. જે શ્રેણીક એ જે મળ્યો છે મિત્રો એ જ તે આપણને આ મળ્યો છે, નવો એકે મળ્યો નથી. એટલે રકમમાં તમે જોશો ને તો રકમમાં શ્રેણીક એ બરાબર આપણને આપેલું છે માઇનસ એક સાત એક બે ત્રણ ચાર પાંચ ઝીરો પાંચ, એ જ તે જવાબ આપણને મળશે બરાબર જ્યારે એને આપણે સરવાળાના સ્વરૂપે અભિવ્યક્ત કરતા હોય ત્યારે. તો મિત્રો હવે આપણે ફરી વખત આપણે આજના લેક્ચરમાં કયું કયું વસ્તુ આપણે કયા કયા મુદ્દાઓ આપણે સમજ્યા તે જોઈએ. આપણે એક તો શ્રેણીકનો પરાવર્ત, તો શ્રેણીકનો પરાવર્ત એટલે તો શું થાય એ બરાબર એનો ટ્રાન્સપોઝ. અને પરાવર્ત ગોતવા માટે શું કરતા હતા, સ્તંભ હોય શું થઈએ હારમાં પરિવર્તન થઈ જાય, તો પછી જે શ્રેણીક મળે છે આપણને એ શું થઈ ગયો પરાવર્ત શ્રેણીક. ત્યારબાદ સંમિત શ્રેણીકમાં, સંમિત શ્રેણીકમાં આપણને કન્ડિશન શું હતી, એ બરાબર એ ટ્રાન્સપોઝ થવું જોઈએ તો એ સંમિત શ્રેણીક કહેવાય. અને એનું તમે ખાલી એ બરાબર એનો ટ્રાન્સપોઝ તો કયો શ્રેણીક મળે આપણને, સંમિત શ્રેણીક મળે. પણ હવે એમાં ખાલી આગળ માઇનસ લગાડી દઈએ તો કઈ શરત થઈ જશે, કોની થઈ જશે, વિસંમિત શ્રેણીકની શરત થઈ જશે. તો વિસંમિત શ્રેણીકમાં શું આવે, એ બરાબર માઇનસ એનો ટ્રાન્સપોઝ. પછી આવે છે અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક. તો શ્રેણીક એ તો એનો પહેલાં આપણે એ બાર ગોતીએ, શું ગોતીએ એ બાર, તો એ શું થયો અનુબદ્ધ શ્રેણીક. પણ એનો તમે પાછો ટ્રાન્સપોઝ લ્યો તો આપણને શું મળશે, શ્રેણીક એનો અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક, એને આપણે એ સ્ટાર વડે દર્શાવીએ છીએ. અને એની શરત શું છે, એ બાર એનો ટ્રાન્સપોઝ. તો ઇન શોર્ટ એ સ્ટાર બરાબર એ બાર એનો ટ્રાન્સપોર્ટ તમે લ્યો તો આપણને શું મળે, અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક મળે. તો આજના લેક્ચરમાં આપણે એટલા મુદ્દાઓ આપણે સમજ્યા અને ઉદાહરણથી પણ આપણે એને વધુ વિગતવાર પણ આપણે એની સમજ મેળવી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું મિત્રો ત્યારે આપણે હર્મિશિયન શ્રેણીકથી આપણે શરૂઆત કરીશું. અને કંઈ પણ ડાઉટ ને એવું હોય તો તમે આપણે વોટ્સએપ ગ્રુપમાં તમે ક્વેશ્ચન મૂકી શકો છો.